સ્વાગત છે મિત્રો ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો અત્યારે પુરુષોત્તમ રૂપાલા જે ભાજપના નેતા છે તેમનાથી જીભ લપસી ગઈ હતી અને ક્ષત્રિય સમાજ વિશે કંઈક ખોટું બોલાઈ ગયું હતું, તો તેના વિશે સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે. તો હમણાં જ રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં ક્ષત્રિયો 50,000 જેટલા ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા હતા અને તેમાં તેમણે સરકારને અલ્ટિમેટ આપ્યું છે કે જેઓ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપનો ચૂંટણીમાં બહિષ્કાર કરાશે અને ભાજપને મત આપવામાં આવશે નહીં. તો મિત્રો જોઈએ તે ક્ષત્રિય સમાજના કેટલા સંખ્યામાં વિડીયો આવે છે, કેટલી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા છે. એટલે કેવી રીતે ક્ષત્રિયોને અમે લડાયા છે ધર્મના ધિનાણે, હાંધા દોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ જોઈટા બાગ ક્ષત્રિયો અને ચારણો